સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન ભાજપે કોંગ્રેસને ઘેરી હતી. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે યાદ અપાવ્યું કે ડોક્ટર બી આર આંબેડકરને કોંગ્રેસે ચૂંટણીમાં હરાવ્યા હતા અને ભારત રત્ન પણ આપ્યું ન હતું. સંસદમાં બુધવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને તીખી ચર્ચા થઈ. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત સંબંધિત બિલ પર વિપક્ષને આકરા જવાબ આપ્યા. મેઘવાલે એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેને ટાંકીને કહ્યું હતું કે ડોક્ટર આંબેડકરે આપણને વોટ આપવાનો અધિકાર આપ્યો હતો. આ વાત એકદમ સાચી છે. સુપ્રિયા સુલેજીને કહા કે ડોક્ટર બાબા સાહેબને ડોક્ટર બી આર આંબેડકરજીને અમે વોટિંગ રાઈટ દીયા जिससे हम सशक्त हुए. बात एकदम ठीक है. जब संविधान सभा में चर्चा चल रही थी तो कुछ ऐसे कह रहे थे कुछ पढ़े लिखों को वोट दे हो, कुछ कह रहे थे कि एक बड़े साहूकार को वोट दे दो, कुछ गिन लो, ऐसी स्थिति आ रही थी. उस समय बाबा साहब खड़े हुए बी आर अम्बेडकर, उन्होंने कहा हम एशिया और अफ्रीका के देशों को नेतृत्व देने जा रहे हैं, इसलिए हम ऐसा निर्णय करें. अडल्ट फ्रेंचाइज का निर्णय अगर किसी ने किया तो डॉक्टर बी आर अम्बेडकर ने किया और उनके जिद के कारण हुआ. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે આંબેડકરને પણ કોંગ્રેસે હરાવ્યા હતા. આના પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પૂછ્યું કે મંત્રી જે આરોપ લગાવી રહ્યા છે તેના પુરાવા છે? અધીર રંજન ચૌધરીએ કાયદા મંત્રીના નિવેદનને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું. આના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસ્તક્ષેપ કરતા કહ્યું કે આ તથ્યાત્મક રીતે સાચું છે. इतना बड़ा काम किया, संविधान का निर्माण कर दिया, संविधान की रचना करी, संविधान के शिल्पकार थे, उनको भी आपने हराना के काम किया, फिर यहाँ पॉलिटिकल स्कोर आप खड़ा करने की बात कर रहे हैं. ये फैक्चुअली करेक्ट है. जैसे राहुल गांधी को बीजेपी ने हराया, ये फैक्चुअली करेक्ट है. बाबा साहब के सामने जीत कराने वाले प्रत्याशी कांग्रेस के ही थे तो कुछ नहीं हुआ, कुछ नहीं हुआ. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું હતું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન આપ્યો ન હતો અને સેન્ટ્રલ હોલમાં તેમનું તેલ ચિત્ર પણ લગાવવા દીધું ન હતું. આ વિવાદ પર કોંગ્રેસના સાંસદોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારત રત્ન ભી નહીં દિયા ઓર આપ સેન્ટ્રલ હોલ મેં તેલ ચિત્ર ભી નહીં લગને દિયા. અરે સેન્ટ્રલ હોલ મેં અધ્યક્ષજી તેલ ચિત્ર ભી નહીં લગને દિયા. મેરે પાસ રિકોર્ડ હૈ. કોંગ્રેસ પાર્ટી ને કહા कि बाबा साहब भीमराव अम्बेडकर जी का तेल चित्र लगने के लिए सेंट्रल हॉल में जगह नहीं है. ऐसा इन्होंने काम किया. और भारत रत्न तो दिया ही नहीं. बाद में जब वीपी सिंह के समय सरकार आई, जब अटल जी अडवाणी जी बाहर से समर्थन कर रहे थे, उस सरकार ने दिया भारत रत्न. મહત્વપૂર્ણ છે કે આના પહેલા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે લોકસભામાં બિલની ચર્ચા માટે રજૂ કરાતા તમામ પક્ષોને સર્વસંમતિથી પારિત કરવાનો આગ્રહ કર્યો હતો. નારી શક્તિ વંદન વિધેયક કાયદો બની જશે પછી 543 સાંસદો વાળી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 82 થી વધીને 181 થઈ જશે. રાજ્યની વિધાનસભામાં પણ મહિલાઓને 33% અનામત મળશે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.